માહિતીની શોધ વિકલ્પોનું મૂલ્યાંકન ખરીદનો નિર્ણય અને ખરીદી પછીની ગ્રાહકનું વર્તન તો આ મુખ્યત્વે પાંચમાં સૌ પ્રથમ જરૂરિયાત ઉદભવવી જેના વિશે આપણે વાત કરી હતી એમાં મુખ્યત્વે બે બાબતો છે જરૂરિયાતની તીવ્રતા અને જરૂરિયાતનો સમયગાળો હવે ખરેખર જરૂરિયાત ઉદ્ભવેલી છે કે બાહ્ય પ્રેરણાને લીધે જરૂરિયાત ઉદ્ભવેલી છે એ બે બાબત પણ એના ઉપર અસર કરતી હોય છે અને ગ્રાહકને એમાંથી કેટલો સંતોષ મળે છે એને ખરીદવાની તીવ્રતા કેટલી છે કેટલા સમયથી એને જરૂરિયાત છે એ બધી બાબત એના ઉપર અસર કરતી હોય હવે માહિતીની શોધ ગ્રાહકને જરૂરિયાત ઉદ્ભવે પછી શું કરશે ગ્રાહક માહિતીની શોધ કરશે માહિતીની શોધ છે એ મુખ્યત્વે અલગ અલગ જગ્યાએથી ગ્રાહકને માહિતી મળતી હોય તો મુખ્યત્વે ચાર સ્ત્રોત છે બિન ધંધાકીય વ્યક્તિઓ વેપારી સાધન જાહેર સાધન અને વ્યક્તિગત અનુભવ બેન ધંધાકીય વ્યક્તિ એટલે કે મિત્રો છે પાડોસી પરિચિત વ્યક્તિઓ કુટુંબી સભ્યો આવા બધા બેન ધંધાકીય વ્યક્તિ કહેવાય ત્યારબાદ વેપારી સાધનો એટલે કે ધંધાદારી વ્યક્તિ જેમાં સેલ્સમેન વિક્રેતા દુકાનદાર રિટેલર હોલસેલર જાહેરાત વિજ્ઞાપનના વિવિધ માધ્યમનો સમાવેશ થાય જાહેરાતના સાધનો જે જાહેર સાધનો કહી શકાય તો એ કયા કયા જાહેરાતના સાધનો છે વર્તમાન પત્ર રેડિયો ટેલિવિઝન સોશિયલ મીડિયા અને અન્ય જેટલા પણ હોલ્ડિંગ્સ છે અલગ અલગ જગ્યાએ અલગ ચોપાનિયા ચોપાની છે બોર્ડ છે તો આવી ઘણી બધી જગ્યાએ માહિતી મળતી હોય અને ત્યારબાદ છે વ્યક્તિગત અનુભવ કે કોઈ વ્યક્તિએ પોતે ભૂતકાળમાં કોઈ વસ્તુનો ઉપયોગ કરેલો હોય અને ત્યારે એને એ વસ્તુમાંથી સારું કે ખરાબ કોઈ પણ પ્રકારે જે અનુભવ થયો હોય તો એના આધારે એ પેદાશનું નિરીક્ષણ કરી અને પછી વસ્તુ ખરીદે છે હવે આ જ્યારે ગ્રાહકને જરૂરિયાત ઉદ્ભવશે ત્યારબાદ એના અંગેની માહિતીની શોધ કરશે હવે માહિતીની શોધ છે એ પણ ગ્રાહકને ઉદ્ભવતી જરૂરિયાતની તીવ્રતા કેટલી છે એટલું એને ખરીદી કરવા માટે વધુ પ્રેરે છે તો એના માટે અલગ અલગ વ્યક્તિઓની અલગ અલગ જરૂરિયાતના આધારે એની જે માહિતીની શોધ છે એ પણ અલગ અલગ હોઈ શકે એટલે કે પોતાની જરૂરિયાતને એ કેવી રીતે સંતોષે તો એના માટે અલગ અલગ જરૂરિયાતની માત્રા હોય અને એ પેદાશ અંગેની માહિતી ગ્રાહક પાસે ન હોય તો તાત્કાલિક જરૂરિયાત સંતોષતો નથી પરંતુ એના માટેની માહિતી એકઠી કરે છે કાલે જ આપણે વાત કરી કે અલગ અલગ પેદાશમાં માહિતી એકઠી કરવા માટે અલગ અલગ સમય લાગતો હોય જેમ કે ઓછી કિંમતવાળી અને વારંવાર ઉપયોગમાં લેવામાં આવતી ચીજવસ્તુઓ હોય તો એની જાણકારી માટે ગ્રાહક લાંબો સમય નથી લગાવતો પેન પેન્સિલ છે રોજિંદી વપરાશની વસ્તુઓ છે ટૂથપેસ્ટ છે સાબુ છે તો આવી બધી વસ્તુઓ કેવી હોય કે જે ઝડપથી ખરીદી લેવામાં આવતી હોય એની માહિતી મેળવવા માટે જાજો સમય નથી લાગતો ચાર કે પાંચ ઓપ્શન હોય સામે તો એમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરી અને વસ્તુની ખરીદી કરી શકાય છે પરંતુ જો કોઈ ઇલેક્ટ્રોનિક આઇટમ ખરીદવા માટે જતું હોય કે વાહન ખરીદવા માટે જતું હોય તો પેલા એના અંગેની સંપૂર્ણ માહિતી એ મેળવી લે છે એટલે કે એ વિવિધ પેદાશની ગુણવત્તા કિંમત અને એની અન્ય અવેજીની પેદાશ વિતરકની સેવા ઘણી બધી જાણકારી મેળવે છે દાખલા તરીકે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે તો ઇલેક્ટ્રોનિક આઇટમ્સની ખરીદી કરતી વખતે એની કિંમત છે ગુણવત્તા છે કેટલા સમય માટેની વોરંટી મળે છે એમાં અને એક જેમ કે સેલફોન છે તો એક સેલફોનના જેટલા ફીચર હોય તો એના અવેજીની જે બીજો જે સેલફોન છે એનો અવેજી કહેવાય તો એમાં કેટલા ફીચર છે એની કિંમત કેટલી છે જેટલી અવેજીની વસ્તુ છે એની પણ જાણકારી મેળવે છે અને એની કિંમત અને એ વસ્તુ ખરીદ્યા પછીની જે સેલ્સ સર્વિસીસ પાછળ આફ્ટર સેલ્સ સર્વિસીસ મળતી હોય એની પણ જાણકારી મેળવે છે અને ત્યારબાદ એ વસ્તુની ખરીદી કરે છે શું કામ કારણ કે એ ડ્યુરેબલ ગુડ્સ છે ડ્યુરેબલ ગુડ્સ લાંબા સમયગાળા સુધી ચાલે છે એની ખરીદી વારંવાર કરવામાં આવતી નથી અને એની કિંમત પણ વધારે હોય છે એટલે કે ગ્રાહકની જે ખરીદી પ્રક્રિયા છે એમાં સક્રિયતાથી ભાગ લે છે અને એમાં એની કોમ્પ્લેક્સિટી જટિલતા જોવા મળે છે ટૂંકમાં ઘણી બધી વસ્તુની પૂછપરછ અને માહિતી મેળવ્યા બાદ ગ્રાહક એ વસ્તુની ખરીદી કરે છે તો માહિતીની શોધ જેમ કે જો કલર ડિઝાઇન મળતી હોય તો એ કાપડ હોય તો એમાં કલર ડિઝાઇનની વસ્તુ છે તો હવે અલગ અલગ બાબતો છે એના ઉપર અસર કરતી હોય આકાર રંગ રૂપ કલર ડિઝાઇન આવી બધી વસ્તુનું પણ ગ્રાહક દ્વારા પૂછપરછ કરવામાં આવતી હોય તો હવે આવી બધી માહિતી ગ્રાહકને ક્યાં ક્યાં પાસેથી કોની કોની પાસેથી મળે છે હમણાં જેમાં આપણે વાત કરી બિનધંધાકીય વ્યક્તિઓ પાસેથી મળે છે એટલે કે એના પાડોશી મિત્ર પરિચિત વ્યક્તિ કુટુંબીજનો વગેરે પાસેથી નંબર બે વેપારી સાધનો જેમ કે સેલ્સમેન છે વિક્રેતા જાહેરાત વિજ્ઞાપન અને વિવિધ માધ્યમો જાહેર સાધનો એટલે કે જે જે જાહેરાતના સાધનો છે માધ્યમો છે વર્તમાનપત્ર સામાયિક રેડિયો ટેલિવિઝન અલગ અલગ પ્રકારના પેમ્પલેટ છે સોશિયલ મીડિયા છે ઘણા બધા પ્રકારના પ્રસાર માધ્યમો દ્વારા એને એનાથી ખ્યાલ આવે છે અને વ્યક્તિગત અનુભવ જો કોઈ વ્યક્તિ પોતે જ ભૂતકાળમય વસ્તુનો ઉપયોગ કરેલો હોય તો એના અનુભવ આધારે પણ એ ભવિષ્યમાં કેવી પ્રકારની વસ્તુ ખરીદવી કેવા પ્રકારનું પેદાશનું ખરીદી કરવી એનું નિરીક્ષણ કર્યા બાદ એ વસ્તુની ખરીદી કરે છે હવે માહિતીના પ્રાપ્તિ સ્થાનોના સ્ત્રોતો જે પણ એ બધા સ્ત્રોત છે તેના આધારે ખરીદનાર ગ્રાહકના લક્ષણો પણ હોય છે એટલે કે દરેક ગ્રાહક છે એ જુદા જુદા હોય છે અને દરેક ગ્રાહકો છે એ જે વેપારી પાસેથી માહિતી મેળવે છે તો એ અલગ અલગ વેપારી પાસેથી પણ માહિતી મેળવે છે અને અલગ અલગ પ્રકારના પ્રાપ્તિ સ્થાન પાસેથી માહિતી મેળવે છે હવે જ્યારે એ પોતે અનુભવ કરેલી વસ્તુ હશે ત્યારે એને એના ઉપર નિશ્ચય હશે કે આ વસ્તુ સારી છે અથવા તો ખરાબ પણ જ્યારે એ બિન ધંધાકીય વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવે છે એટલે કે મિત્રો છે પાડોશી છે પરિચિત છે તો હવે એ ગ્રાહકને એવું લાગતું હોય કે અસરકારક માહિતી છે પ્રમાણભૂત માહિતી છે પરંતુ ઘણી વખત એ અસરકારક ની સાથે સાથે અપૂર્ણ પણ હોઈ શકે કે એને સંપૂર્ણ માહિતી દેવામાં આવી ન હોય તો એના ખરીદ નિર્ણયને અસર પહોંચાડે છે કારણ કે એના પ્રાપ્તિ સ્થાનો જુદા જુદા છે હવે જ્યારે બિનધંધાકીય વ્યક્તિઓ પાસેથી માહિતી મળે છે ત્યારે એ એની યોગ્યતા કેટલી છે અને એ કેટલી ઇફેક્ટિવ રીતે માહિતી મળે છે એના ઉપર એનું આધાર રહેલું છે તો અલગ અલગ માહિતી સ્ત્રોતોમાંથી સાપેક્ષ મહત્વ નક્કી કરી શકાય કે તેના આધારે અસરકારક માહિતી સંચારનો કાર્યક્રમ અમલી બનાવી શકાય અને ગ્રાહકને સંપૂર્ણ માહિતી આપી શકાય તો એ કોઈ પણ ધંધાકીય એકમની વ્યૂહરચનામાં સમાવેશ થતો હોવો જોઈએ કે ગ્રાહકને અસરકારક રીતે માહિતી મળી શકે તો જ ગ્રાહક છે એ વધુ સારી રીતે એનો ઉપયોગ કરી શકે હવે માર્કેટિંગ સંચાલનના દ્રષ્ટિએનું મહત્વ જોઈએ તો ગ્રાહકને ક્યાંથી માહિતી મળે છે તેની જાણકારી અસરકારક હોવી ખૂબ જ આવશ્યક છે કારણ કે જે જે છે બનાવવામાં આવતી હોય તો એ સ્ટ્રેટર્જીમાં બજારી વ્યૂહરચનાના ઘડતરમાં પ્રાપ્તિ સ્થાનો કે જ્યાંથી ગ્રાહકને માહિતી મળે છે એ પ્રાપ્તિ સ્થાનો યોગ્ય હોવા જોઈએ અને જે ગ્રાહકને સચોટ અને સાચી માહિતી મળતી હોય જેમ કે જ્યારે એકમ તરફથી શું આપ કહી શકાય કે જાહેરાત વર્તમાનપત્ર સામાયિકમાં જે એ લોકો એડવર્ટાઈઝમેન્ટ દેતા હોય તો એ જાહેરાત કેવી હોવી જોઈએ કે એમાં એક તો ગ્રાહક છે એને સંપૂર્ણ માહિતી ગુણવત્તા છે કિંમત છે ટકાઉપણું છે અને એની જેટલી પણ અલગ અલગ પ્રકારની વોરંટી મળતી હોય એ બધી જ માહિતી એકસાથે એને જાહેરાતમાં મળતી હોવી જોઈએ એની આ બધી વિશિષ્ટ માહિતી મળતી હોવાની સાથે સાથે એકમ દ્વારા વિતરકોની યાદી બનાવી અને વિતરકોને પણ સંપૂર્ણ માહિતી આપી અને ગ્રાહકને સંપૂર્ણ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરતો હોવો જોઈએ અને પેદાશની માંગ જન્માવવા માટે લોકો સુધી ગ્રાહકો સુધી આ પ્રકારનો સચોટ માહિતી સંચાર હોવો ખૂબ જ આવશ્યક છે તો જ એનાથી લોકોને જ્યારે માહિતી મળશે ત્યારે જ એ પોતે એની ખરીદી કરી શકશે તો એ માર્કેટિંગ વ્યૂહરચના માટે પણ ખૂબ જ અગત્યની બાબત છે હવે ત્યારબાદ વિકલ્પોનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવે એના વિશે ચર્ચા કરવાની રહેશે થેન્ક યુ